વેદાંત ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ સાઉથ બોપલમાં બાળકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવા માટે ખાસ ઇકો ફ્રેન્ડલી ગણપતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં બાળકોની સાથે તેમના વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે વર્કશોપમાં સોથી વધારે બાળકો અને તેમના વાલીઓએ માટીના ગણપતિ બનાવ્યા હતા ત્યારે વેદાંત ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલના

આનો મેઇન એજન્ડા એટલા માટે અમે રાખ્યો છે કે ગણપતિ બાપા બહુ જલ્દી પધારી રહ્યા છે આપણા માટે તહેવારોનો માહોલ આવી રહ્યો છે સો નાના નાના બાળકો પણ ગણપતિ બાપાની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી મેથડથી બનાવી શકે સૌથી મેઇન એજન્ડા એ છે કે આપણે પર્યાવરણને પ્રદૂષિત ના કરીએ હમણાં જ આ જે થયું આપણે વડોદરામાં ફ્લડ આવી ગયા કે સૌથી વધારે એ જ છે કે એટલો બધો નદીમાં કચરો હતો અને એનાથી આખો વડોદરા વડોદરા જિલ્લો જળબંબાકાર થઈ ગયો આપણો તો મેઇન વસ્તુ અહીંયા આપણે વેદાંતમાં બાળકોને શીખવાડવા માગીએ છીએ સેવ એન્વાયરમેન્ટ કે પર્યાવરણનો બચાવ કરો અને એના માટે સૌથી શરૂઆત આપણે કરી શકીએ છીએ આવી રીતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને નાના નાના બાળકો એમના નાના નાના હાથેથી નાના નાના રોલ કરીને એમણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા છે અને સાથે તહેવારોની એમને સમજણ આપવામાં આવી છે એ જ વેદાંતનો અને વેદાંત પરિવારનો હંમેશા મોટો રહ્યો છે કે પર્યાવરણને બચાવો અને સાથે સાથે બાળકોને એ જ્ઞાન આપવામાં આવે કે તમે સાદી રીતના પણ સરસ રીતના કઈ રીતના તહેવારોને ઉજવી શકો છો શાળામાં લગભગ એકસો એંશીથી વધારે બાળકો છે તો સો જેટલા બાળકો અને એમના સાથેના એમના માતા પિતા પણ જોડાયા છે ને ખુશીની વાત એ છે કે વર્કિંગ હોવા છતાં પણ પપ્પાઓ પણ બાળકો સાથે આવ્યા છે અને ગણપતિની સરસ મજાની મૂર્તિ બનાવી છે દાદીઓ બી આવ્યા છે એમણે સરસ મજાના હેલ્ધી ઓટ્સ અને ખજૂરને બધું કોપરુંને મિક્સ કરીને મોદક પણ બનાવ્યા છે સો ટુડે વી હેવ ઓર્ગેનાઇઝ વન ઇકો